नमस्कार दर्शक मित्रों, हूँ छु पूजा टंडेल। संकल्प न्यूज में आपनो स्वागत छे। समाचार की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचार पर। पारडीना खड़की हाईवे ओवरब्रिज पर फरी खाड़ा पड़वाने लई 5-6 किलोमीटर पारडी सुधी वाहनों ने लांबी कतार। पारडी आर्ट्स एंड कॉमर्स कॉलेज में 36मा नेशनल गेम्स अवेयरनेस कार्यक्रम योजायो। कार्यक्रम ना ई निमंत्रण कार्ड में महानुभव नामों में छबड्डो, बाद में वहीवटी तंत्र भूल सुधारी। खड़की हाईवे ओवरब्रिज पर फरी खाड़ा पड़वाने कारणे 5-6 किलोमीटर पारडी सुधी वाहनों ने लांबी कतार। खड़कीना सरपंचे सांसद ने हाईवे ने रजूआत करवा छतां परिणाम न आव्युं। ब्रिज बनावाने कामगीरीमां भ્રષ્ટાચાર થયાની વાહન ચાલકોમાં બૂમ। રોજના નોકરી પર જતા વાહન ચાલકો કલાકો સુધી હાઈવે માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી ટ્રાહિમામ। પારડી તાલુકાના ખડકી હાઈવે ઓવરબ્રિજ પર ફરી ખાડા પડવાને કારણે આજ રોજ શુક્રવારના સવારથી વલસાડથી વાપી તરફ જતા હાઈવે ટ્રેક ઉપર 5-6 કિલોમીટર પારડી સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો। 2-4 દિવસ અગાઉ જ ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ તેમજ પારડી તાલુકાના અન્ય સરપંચોએ વલસાડ ડાંગના સાંસદ અને હાઈવેના મેન્ટેનન્સની આરકે જૈન નામની એજન્સી બંનેને રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાંય પરિણામ આજે પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં નક્કર પરિણામ જોવા ન મળ્યા હતા। નવી એજન્સીને હાઈવેના બિસ્માર માર્ગને રિપેરિંગ કરવામાં રસ નથી દેખાતો હોવાનું અહીં ફલિત થાય છે। રોજના વાહન ચાલકો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ભરતા હોય છે, તેમ છતાંય હાઈવેની કામગીરીમાં પેટનું પાણી સુધા હાલતું નથી। ત્યારે આવા ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને તંત્રે તેમના વિરુદ્ધ પગલાં ભરે એવી વાહન ચાલકોમાં બૂમ ઉઠી રહી છે। અને આજે પણ વાપી ભિલાડ ઉડવાડા બગવાડા રોજના નોકરી પર જતા વાહન ચાલકો કલાકો સુધી હાઈવે માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈ રોષ વ્યક્ત કર્યો હતો। કોમર્સ કોલેજમાં 36મા નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। 11મા ખેલ મહાકુંભમાં સરસ્વતી શિશુ મંદિર, સાર્વજનિક સ્કૂલ બગવાડા, અતુલ વિદ્યા મંદિરને ચેક એનાયત કરાયા। કાર્યક્રમના ઈ નિમંત્રણ કાર્ડમાં મહાનુભવના નામમાં છબડ્ડો, બાદમાં વહીવટી તંત્રએ ભૂલ સુધારી। જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 36મા નેશનલ ગેમ્સના અવેરનેસ કેમ્પેન પ્રોગ્રામ વલસાડ જિલ્લાના વહીવટી કેન્દ્રના સહયોગથી રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પુનિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગજાનન માંગેલા, પારડી પોલીસ સ્ટાફ, વલસાડ જિલ્લાના કોચ અનિલ રાઠોડ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી કેએફ વસાવા તેમજ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર પટેલે કાર્યક્રમ સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। કોલેજના ડોક્ટર મણિબેન સોલંકીએ અંગદાન વિશેની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી અને તે અંગેના શપથ વિદ્યાર્થી પાસે લેવડાવ્યા હતા। 11મા ખેલ મહાકુંભમાં પ્રથમ આવનાર સ્કૂલ શ્રી સરસ્વતી શિશુ મંદિરને રૂપિયા 25,000નો ચેક, તેમજ બીજા નંબરે આવનાર સાર્વજનિક સ્કૂલ બગવાડાને રૂપિયા 15,000 અને ત્રીજા નંબરે આવનાર અતુલ વિદ્યા મંદિરને રૂપિયા 10,000નો ચેક એનાયત કરાયો હતો। 36મા નેશનલ ગેમ્સ અવેરનેસ કન્વીનર પ્રાધ્યાપક જીતેન્દ્રકુમાર ટંડેલે કર્યું હતું। કાર્યક્રમના ઈ નિમંત્રણ કાર્ડમાં મહાનુભવોના નામોમાં છબડ્ડા જોવા મળ્યા હતા, જેમાં મુખ્ય મહેમાનમાં તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પુનિતભાઈ પટેલના બદલે જિલ્લા પંચાયત પ્રમુખ નીતલબેન પુનિતભાઈ પટેલ તેમજ મયુર પટેલને પીઆઈના બદલે પીએસઆઈનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ગજાનન માંગેલાને પાલિકા કારોબારી અધ્યક્ષના બદલે માત્ર સભ્યનો ઉલ્લેખ કર્યો હતો। આમ વહીવટીતંત્રએ ભૂલ કરી હતી, જે બાદમાં જાણ થતાં વહીવટીતંત્રએ સુધારો કર્યો હતો હોવાનું કોચ અને પ્રાધ્યાપકે જણાવ્યું હતું। જરૂરિયાત વાળા દર્દીઓને
એ અંગો પ્રભાવ તો અન્યને જીવનદાન અપાવવા માટે મારા સંકલ્પને મારા પરિવારમાં मेरा नाम अनिल कुमार राठौर है। मैं फुटबॉल कोच अपने स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात से हूँ। आज 36वें नेशनल गेम्स के रिगार्डिंग आज हम लोगों का ये प्रोग्राम कॉलेज में रखा गया था, जिसके अंदर सारे मेहमान उपस्थित रहे और इस प्रोग्राम को सक्सेस बनाने के लिए अपने स्कूल के प्राध्यापक जीतू सर ने पूर्ण मेहमान किया, जिसके लिए मैं इनका धन्यवाद करता हूँ। ये प्रोग्राम अपना नेशनल गेम्स जो अपने गुजरात के अंदर आयोजन हो रहा है उसके अवेयरनेस प्रोग्राम है, जिसके अंदर अपने गांव-गांव शहर-शहर खिलाड़ियों को ये पता चले कि ये प्रोग्राम हमारे गुजरात में हो रहा है और अलग अलग जिलों में हो रहा है, तो उसका उनको अवेयरनेस हो और उनको उसके बारे में पूर्ण जानकारी हो, जिसके लिए रिगार्डिंग ये पूरा प्रोग्राम रखा गया। इसके अंदर छः जिलों में अपना ये पूर्ण गेम है। इसके अंदर मतलब ओलंपिक के सारे गेम्स इसके अंदर मतलब भागीदारी ली जाएगी सारे गेम्स। उसके अंदर कुछ मतलब मेहमान के मतलब उसमें डेलीगेशन में कुछ मिस्टेक्स थे जिसको हम लोगों ने तुरंत उसके सुधारा करके हम लोगों ने उसको तुरंत मतलब सुधार के हम लोगों ने आगे मेहमानों को निमंत्रण के द्वारा सूचित किया। जिला द्वारा 36वां नेशनल गेम्स की अंदर छोकराओं ने अवेयरनेस कैम्पेन में आ कार्यक्रम रखा तो जेमा पाटी तालुका की अंदर जे भी पाटीवाला आर्ट्स एंड कॉमर्स कॉलेज जिला पाटी पसंदगी कर आम कार्यक्रम वहीवटतंत्र वलसाड द्वारा कर आयोजन जे पी पाटीवाला आर्ट्स एंड कॉमर्स कॉलेज द्वारा कर विद्यार्थियों अंदर नेशनल फेमनी अंदर वु में वु भाग ले अपना माननीय वड़ाप्रधान श्री नरेन्द्र भाई मोदी एक सपनू है और गुजरात खिलाड़ी राष्ट्रीय कक्षाए चमके तना द्वारा खेल महाकुंभ आयोजन कर आज आज़ादी का अमृत महोत्सव चली रहा है तरह गुजरात राज्य ने आ 36वां नेशनल गेम्स में आयोजन करने सौभाग्य प्राप्त थी है। ये बदल अमे खूब खुशी अनुभवी छे। अपना विद्यार्थी 6 जिला अंदर जे नेशनल गेम आयोजन थे विविध रमतों पार्टिसिपेंट्स थाय सारू नाम रोशन गुजरात में करे तभी अगर शुभेच्छाओ पाठी दी। आज जे पी पाटीवाला आर्ट्स एंड कॉमर्स कॉलेज अंदर जे विद्यार्थी ने सम्मानित कर आ वर्षे इंटर यूनिवर्सिटी खाते हॉकी अंदर पसंदगी पम्या था और भोपाल खाते एमु प्रतिनिधित्व करूँ थूँ। एज रीते एक विद्यार्थी 35वां नेशनल आ 36वां नेशनल निकाले थे जैसे 35वां नेशनल्स की अंदर पर गुजरात राज्य की अंदर अपनी कॉलेज छोकराए पार्टिसिपेट्स कर नाम रोशन करूँ। जे आमंत्रण ई आमंत्रण पत्रिका थी आमंत्रण पत्रिका अंदर खूब टूंक समय अंदर आ कार्यक्रम करवा वहीवटतंत्र ने ख्याल नहीं एम होद्दों क्या है शू है तो ये जो अमने ख्याल आयो अमार पर आमंत्रण पत्रिका आई ए अमे तरत वहीवटतंत्र ने ध्यान दौरी और ये ध्यान दौरी तरत अमने पाची आमंत्रण पत्रिका सुधारी आपने बताने जे आमंत्रित मेहमानों से मोकलवा। वापी कोपली रोड पर कलाकों सुधी वाहनों की लांबी कतार लगता वरसादी माहौल वच्चे वाहन चालकों परेशान। वापी में ट्राफिक समस्या की मुक्ति मेड़ी मुश्किल लागी रही है। वापी कोपली रोड पर कलाक सुधी वाहनों की लांबी कतार लगता वाहन चालकों वरसाद वच्चे परेशानी में मुकाया था। रोजना ट्राफिक की समस्या ने लई वाहन चालकों पोतानी मंजिले वेड़ासर जोई सकता नहीं। शाळाए जता विद्यार्थियों नौकरियात वर्गों ने कामार्थे निकलेला लोकोए ट्राफिक ने लई रोष व्यक्त कर्यो हतो। हाल चाली रहेला चोमासाना सत्र में छेल्ला 24 कलाकथी सतत वरसाद वरसता मार्गो पर वाहनों की कतार थी लोग परेशान थई रह्या छे, त्यारे तंत्र आ बाबते ध्यान दोरी जरूरी पगला भरे एवी वाहन चालकों में बूम उठी रही छे। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે મોસમના કુલ વરસાદની વાત કરીએ તો
તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજિત 125 ઇંચ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ નવરાત્રીના નોરતા દરમિયાન વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ઉમરખામ એમકે મહેતા કોલેજમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જોડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા માટે ઉમરગામ તાલુકાના એમકે મહેતા કોલેજ કેમ્પસમાં ખેલ મહાકુંભ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓમાં નેશનલ ગેમ્સને લઈને જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતના તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હોકી, ફૂટબોલ, વોલીબોલ જેવી વિવિધ રમતોમાં ગામડાઓમાં રહેલા કૌશલ્ય બહાર આવે અને આવા કુશળ ખેલાડીઓ વિશ્વના નકશામાં આગળ વધે તેવા આશાવાદ વ્યક્ત કરાયો હતો। ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર અને માજી ધારાસભ્ય શંકરભાઈ વાલી પણ હાજર હતા। ખેલ મહાકુંભમાં રમતગમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરની તાલુકાની શાળાઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આશા રાખું છું કે આવતા દિવસે તમે આગળ વધો, નેશનલ સુધી તમે જાઓ, તાલુકા કક્ષાએ રમીને જિલ્લામાં જાઓ, જિલ્લામાં રમીને ઝોનમાં જાઓ, ઝોનમાં રમીને રાજ્યમાં જાઓ, પછી ઇન્ટરનેશનલ રમત ગમત। વિશ્વ ઓઝોન દિન નિમિત્તે ઉમરખામની શાળામાં ગ્લોબલ વોર્મિંગની અસર વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરાયા। આજે વિશ્વ ઓઝોન દિવસ છે। ગ્લોબલ વોર્મિંગની અસર આજે પર્યાવરણ અને ધરતીને વિનાશ તરફ લઈ જઈ રહી છે। આજની નવી પેઢી હવે એક નવું આશાનું કિરણ છે। ઉમરગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાવેલીમાં ઓઝોન દિવસને લઈને બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો। પૃથ્વીમાં ઓઝોન લેયરને થયેલા નુકસાનને કારણે આજે ચોમાસામાં પણ ગરમી લાગી રહી છે। વિશ્વના ઘણા દેશો ઓઝોન લેયરને થઈ રહેલા નુકસાન માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઉમરગામ ખાતે વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગની અસર વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। આજ વર્લ્ડ ઓઝન ડે કે માધ્યમ સે હમને યહાં પે સ્કૂલ મેં બચ્ચો કે સાથ એક છોટા સા કાર્યક્રમ કિયા ઓર હમ સબ ચાહતે હૈ ઓર હમ એક મેસેજ દેના ચાહતે સમાજ કો કિ કભી ભી આજ સે હી પ્લાસ્ટિક કા યુઝ ના કરે, કિસી ભી તરહ કા પ્લાસ્ટિક આપ યુઝ ના કરે। ઓર देखो आज वातावरण इस तरह से, इतनी बारिश होने के बावजूद भी हमें गर्मी का एहसास हो रहा है, तो मैं सभी पेरेंट्स से, सभी मेरे गाँव वासियों से, नगरजनों से निवेदन करता हूँ कि आप प्लास्टिक का यूज़ ना करें और हमारी इस पूरी सफल बनाए। थैंक यू। आज ओजोन डे ना दिवस हमने स्कूल में कहवामां आव्युं के आटलो वरसाद थया पछी पण आपने केम गरमी लागे छे, तो एनो कारण ग्लोबल वॉर्मिंग ने अमे अमारा घरे पेरेंट्स ने जईने कहीशुं के आज थी ज हमना थी ज प्लास्टिक नो यूज करवो ओछो करी दे। तो आ तमने समाचारो, नवा समाचारो साथे काले फरी मळीशुं। नमस्कार।